ने करतो तो के आयु नी जे कृपा हु त्रुठी दिया दीकरा ने रूठी लिया राज देरडी मा अमारे जानबाई मा थई गया भावनगर तमे जाता हो तो देरडी जानबाई नो आवे आडो अने ए वखते हा बहु आवाज नो करता आयु थी आवे बस बधु आम लूंबो चूंबो थई गयो साव मारी ए सरस मा केवा हापी ने आवी रीते बधु आखो भारत हापी ने रे ने तो चीन ने पाकिस्तान तो पूछड़ा पीड़वा मड्यो हाओ हा पण वांधो ज आ छे આપણે આયા હપીન કેવા રે આયા આપણે કોઈને પૂછ્યું બાજુ બેઠો એ કઈ જ્ઞાતિ છે હું છે કાંઈ આવી રીતે હાવ એટલે હું વાતે એ પ્રસંગ કહેતો હતો કે આઈ જાનભાઈ અને એમાં નબળું વરસ થયું અને ગામ આખું વિચારમાં પડી ગયું કે કાળ જેવું દુકાળ જેવું વરસ થયું બાજુ વરસાદ થયેલો નહીં એટલે ગામ ભેળું થયું ને આઈમાને ખૂબ માને જ્યાં જઈને કીધું કે માળી આપણા માણસ પૂરતી તો આડાવડું તો પાણી જડી જાય પણ ઢોરને હવે ગાયું ભેહું ને પૂરું થાય એમ નથી કે આપણે ગામ છોડવું જોઈએ અરે બાપા વાત તમારી સાચી છે પણ હવે ગામ છોડી તો આપણે ક્યાં જઈ તો કે મારી રેવા એવું જ નથી કે પણ કઈ કે કઈ પાણી જ નથી રહ્યું આવા વરસ ડબે વરસ આવા દુકાળ જેવા ગયા ક્યાં પાણી મારી મળે અને આવીમાં હાથમાં લાકડી જે ખોટી જેવું લઈને હાલતા થયા કે હાલો મારી અરે ગામના પાદરમાં જઈને આમ ટીહો તાણ્યો માતાજીએ અને કીધું અહીંયા વાયુ ગાળો પાણી થાય કદાચ અરે મારી નદીના પટમાં વાયુ ગાળી ગાળીને મરી ગયા તૂટી ગયા ક્યાં ત્રહિયો પાણીનો નથી આવ્યો ભેજ નથી આવ્યો તમે આયા કયો છો પાદરમાં કે ગાળો તો ખરા માતાજીની કૃપા થાય પાણી આવે છે અરે પણ માળી આયા મહેનત માથે પડે એક તો ખાવા દાન નથી રહ્યું મહેનત કરી કરીને અને આયા અને તેથી જાનબાઈ માં એ કીધું ગાળો તો ખરા આવડ ક્યાં દુબળી છે આયા દેહે પાણી કેમ ન થાય અને 18 વર્ષ મળીને ગાળજો ની વાયુ ગાળી પાણીના ભભૂકા છૂટ્યા પાણીના ભભૂકા તો છૂટ્યા પણ આઈ માય એવું કીધું જાનબાઈ માય જો ગાંધીજી હમણાં અસ્પૃશ્યતાના નિવારણની વાત કરી એક થાવ બધા એક થાવ એની પહેલા અમારી આયુએ જે કામ કરી બતાવ્યું છે એટલે હું આ વાત કરું છું એટલે 18 વર્ષ આયા બધાય પાણી ભરે એવું રાખજો બાપા પાણી તો આવ્યું બહુ આઈ માય કહી દીધું ને બધું ગામ રાજી થઈ ગયું પછી કઈ ફેરવું ન પડ્યું પણ પાણી બધાય ભરજો આ બનેલી વાત તમને કહું છું ને એમાં ગામના દલિત જે હતા એ પાણી ભરવા માટે આવ્યા એટલે કોક બધાય વાંધો ઉઠાવે છતાંય કીધું કે આઈ માએ કીધું છે જાનબાઈ માએ કેમ ના પાડવી પણ ગમે નહીં કોઈને આવું બધું થોડાક દે આયલું એમાં એમનો આઈમાનો દીકરો જાનબાઈ માનો દીકરો રાણો આપો એમનો દીકરાનું નામ રાણો એ ચારણ ને એ માંદા પડ્યા એટલી બધી તબિયત બગડી ગઈ એટલે એમાં પછી ગામમાં જાય એટલે વાતો કરવા વાળા તો ઘણા પ્રકારની બધી વાતો કરતા હોય ને ભે નીકળી હોય ને હારામ હારી ભે આડાણ હાંડો એક દૂધ કરે એવી તો ગોવાળ જોતો હોય કે આનું આવ કેવું સારું છે ને કેવી કુંઠી છે ને કેવી રૂડી લાગે છે ને આપણે બધા એ જોતા હોય કેટલું દૂધ કરે ને એ જોવે ને કાગડા ભાઠા ગોતતા હોય ક્યાં ઠોલ્યા જેવું છે એનો ઈ થતો હોય ને એટલે એવા માણસો એ કીધું કે તું હવે હાજો નહીં થા રાણા કાં તો કે તારી માએ ડોહીએ ગામ ભેળવું છે આ બનેલી ઘટના કહું છું તમને તારી માએ ડોહીએ ગામ ભેળવું છે ગામના દલિતોને પણ આ કુવેથી પાણી ભરવા દે છે એટલે તું માંદો પડ્યો ને હવે તું મરી જાય તું હાજો ન થા એવી બધી વાતો કીધી એટલે હાજે ઘરે આવી અને અવળું ફરીને ખાટલે બેઠા હતા કીધું બેટા રાણા ખાઈ લે નથી ખાવું મારે માં કે બેટા તારી એક તો તબિયત ઓલી છે ને વધારે માંદો પડી જાય થોડુંક કઈ ખાઈ લે દૂધ પી લે તો તને વધારે ઓલો બીમારી વધી જાય તો કે બીમારી તો અમે વધી જવાની હવે હું થોડો જીવવાનો છું બેટા આવું હું કામ બોલે તને ખવાળ આવડના રખવાળા આવું કેમ બોલે છે કે ગામ આખું એમ કે છે ડોહીએ તારી માએ ગામ ભેળવું છે એક જ વાયવેથી કુવેથી બધાને પાણી ભરવા દે છે એટલે તું માંદો પડ્યો હવે તું મરી જાય એવું ન હોય બાપા એ માણસ છે અને કુવે પાણી ભરવાની થોડી ના પડાય અને એ તો પુણ્યનું કામ છે આવી વાતો ન કરાય દુનિયા તો બોલવા વાળાને બોલવા દેવાય એના એની વાતોને ધ્યાનમાં ન લેવાય બેટા તો કે નહીં માં હું તારો દીકરો છું બનેલી ઘટના કહું છું જે આયુના નેહડે ખોરડે બેઠા છે એની શું તાકાત જોગમાં આવની છે આજ પણ હળાહળ કળિયુગમાં જો જીવતા આવડે તો છે નાથ કોરડા કાઢી નાખે એના માટે કઈ નથી નહીતર મને હિન્દી એક બે લીટી મને બહુ ગમે છે કે જો સાખો છે તૂટ જાય વો પત્તે નહીં હે હમ સાખો એટલે ડાયલું જો સાખો છે તૂટ જાય વો પત્તે નહીં હે હમ તુફાનો સે કહે દો ઓકાત મેં રહે તુફાનો સે કહે દો કે ઓકાત મેં રહે અને ગુજરાતીમાં કહું તો દુનિયા કહે છે કે આ માણા હાવ ખાલી છે દુનિયા કહે છે કે આ માણા હાવ ખાલી પણ જગતને શું ખબર હોય કે એની તો ઈ જાહો જલાલી છે ભલા માણસ એની મજા ઈ છે
એને કીધું કે મામ હવે નો તમે કહો છો ને કે બધાને પાણી ભરવા દેવું તો હું તારો દીકરો રાણો પ્રતિજ્ઞા લઉં છું, સવારમાં ભાલુ લઈ જાઉં છું, વાવડે કાંઠે બેહું છું, એક પણ દલિત નો કે દેવી પૂજક નો કે વાલ્મીકી નો કોઈ દીકરો કે કોઈ બાઈ માણા કે દીકરી પાણી ભરવા વાયમાં આવે અને જો ભાલુ નો પરોવી દઉં તો તારો દીકરો નહીં, નો ભરવા દઉં પાણી, ગામ ફેરવું તે તો માં. એક પણ દલિત કે વાલ્મીકી સમાજ કે દેવી પૂજક નું કોઈ બેન દીકરી આવે અને ભાલુ નો મારી દઉં હવારમાં તો તારો દીકરો રાણો નહીં. અને તેદી જાનબાઈએ કીધું તો હવાર સુધી જીવ તો રેવા દઉં તો જાનબાઈ નહીં. આ અમારી આયુ છે ગાંધીજીએ હમણાં કીધું અસ્પૃશ્યતા નિવારણ એક કરવાની વાત, અમારી આયુ એ એની પહેલાથી કહી દીધું છે, હવાર સુધી જીવ તો રેવા દઉં ને તોય હું જાનબાઈ નહીં. ફાટી ગયો દીકરો પોતાનો, ફાટી ગયો. આજે બેઠો ડેરડી જાવ તો જોજો કુક દીક માળ્યો છે. ઈ જોગમાયાની તાકાત છે, જગદંબાની તાકાત છે. એટલા માટે પરંપરા આપણે આયુને એ જ કહીએ કે અમારી 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 પરંપરા ન ભૂલાય, અમે જાળવી રાખીએ અને અમે કોણ સહી એની ઓળખાણ અમારી રીએ બસ. અને બધા એક થઈ સુપર પાવર માં ભારતીને બનાવવા તરફ અમે ડગલા માંડી. જોગદમાયા જગદંબા અમને એવી શક્તિ દેજો, અમારાથી કોઈ હેરાન ન થાય પણ અમે કોકને મદદ કરી શકીએ. આયુની પાસે એ જ માગવાનું હોય અને એ જ માગ્યું છે અને એ જેને જેને માગ્યું છે એની મનોકામના માતાજીએ આયુએ પૂરી કરી છે. એવા અનેક દાખલાઓ છે, અનેક વાતો છે અને એ વાતોની ધરોહર, એ વાતોની ઉજળી પરંપરા લઈને હું તમે નીકળ્યા છીએ એટલે મને કહેવાનું મન થાય. ભગવતી મોગલવા માટે એક મારે મારું ગમતું અને લખેલું એક ગીત છે. એમાં મને ગમતી જે કડી છે, તમે જેસલમેર થી આગળ જાઓ તનોટરાય નામે તનોટના પહાડ અને તનોટરાય નામે ઓળખાતી આ આવડ બેઠી છે. પાકિસ્તાનની સામે આપણું જે 65 યુદ્ધ થયું, યુદ્ધ વખતે 3 રાત્રિ સુધી 3000થી વધારે બોમ્બ નાખેલા આપણા સેના ઉપર, પણ મંદિરની આજુબાજુમાં એના ફટાકડામાં પડ્યો એક પણ બોમ્બ વિસ્ફોટ ન થયો. એટલે યુદ્ધ સમાપ્ત થયા પછી આપણી સેનાના યુવાનો તો બચી ગયા, પણ સમાપ્ત થયા પછી પાકિસ્તાનનો આજ તક અને બધા મીડિયામાં આવેલી આ વાત તમને કહું છું, પાકિસ્તાનનો જે સેનાનો વડા હતો એ વિઝા મેળવી અને એ તનોટરાયને સતર ચડાવવા માટે આવ્યો હતો અને એણે એમ કીધું કે 3 રાત તક હમને 3000 સે જ્યાદા બોમ્બ યહાં ગિરાએ હે, મિસાઇલે છોડી હે, એક ભી વિસ્ફોટ નહીં હુઆ હૈ, યે ડોકરી મેં કુછ હૈ ઇસીલિયે મેં આયા હું, આ ડોહીમાં કંઈક છે એ મને ખબર છે એટલે હું સતર ચડાવવા માટે આવ્યો છું. એટલે મને કહેવાનું મન થાય આવડ રણે થી ઉઠી ચડવાનું મન થી આવડ રણે